વડોદરા શહેર અને જિલ્લાના ધોરણ 12 કોમર્સમાં પાસ થનારા જે તમામ વિદ્યાર્થીઓ છે, તમામ વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીના એફવાય બીકોમમાં એડમિશન મળે આ બાબતને લઈને આજે એમએસ યુનિવર્સિટીના પૂર્વ જે વિદ્યાર્થીઓ છે સાથે જ વડોદરા શહેરના નાગરિકોએ રેલી યોજી અને કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું. એમએસ યુનિવર્સિટીની પોતાની આગવી સ્વાયત્તતા છીનવી કોમન એક્ટ હેઠળ ગુજરાત સરકાર હસ્તક લઈ લેવામાં આવી છે અને ત્યાર પછી 2024માં વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક 50% વિદ્યાર્થીને કોમર્સમાં પ્રવેશ આપવામાં આવશે, જ્યારે બાકીના 50% વિદ્યાર્થીને વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાંથી શિક્ષણ પ્રાપ્ત કરવાના સ્વપ્ન અધૂરા રહેશે. વડોદરાવાસીઓ હંમેશા પોતાના બાળકને વિશ્વવિખ્યાત એમએસમાં ભણાવી ઉજ્જવળ ભવિષ્ય બને તેવા સ્વપ્ન જોતા હતા. માર્ચ 2024ની બોર્ડની પરીક્ષામાં પરિણામ ખૂબ જ ઊંચું આવ્યું હતું, ત્યારે શહેરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સારા ગુણની સાથે પાસ થયા હતા. એમએસયુ તરફથી 5,320 સીટ એફવાય બીકોમ માટે ફાળવવામાં આવેલી હોય છે. તેમાંથી 50% સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન આપવાની જાહેરાતથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓને ખાનગી યુનિવર્સિટીમાં એડમિશન લેવાની ફરજ પડશે અને વાલીઓ માટે ખર્ચાનો બોજો પણ વધશે. ત્યારે વિદ્યાર્થીઓને કોમર્સ ક્ષેત્રે ભણી કારકિર્દી બનાવી હોય તમામ વિદ્યાર્થીને એફવાય બીકોમમાં પ્રવેશ આપવા માટે રજૂઆત કરી હતી. મહારાજા સર સયાજીરાવ ગાયકવાડના સ્વપ્નને સાકાર કરવા આપણા માધ્યમથી રજૂઆત કરી હતી કે વડોદરાની એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને તેમના દ્વારા કહી વડોદરાના તમામ વિદ્યાર્થીને કોમર્સમાં પ્રવેશ આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી. આજરોજ વડોદરા શહેરના એમએસ યુનિવર્સિટીમાં ભણતા પૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓ એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની અંદર માત્ર ને માત્ર 5,320 સીટ આ વખતે એડમિશન આપવાનું નક્કી કર્યું અને એમાં પણ 50% એડમિશન માત્ર ને માત્ર સ્થાનિક વિદ્યાર્થીઓના ફાળે જતું હોય. બોર્ડનું ઊંચું પરિણામ આવવા છતાં પણ એમએસ યુનિવર્સિટીના માત્ર 50% વિદ્યાર્થીઓને એડમિશન મળશે તો બાકીના વિદ્યાર્થીઓ ક્યાં જશે? એ હેતુથી વડોદરા શહેરના એમએસ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓએ આજે અમે આવેદનપત્ર આપવા જઈએ કે વડોદરા શહેરના તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન મળે અને વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીમાં ભણે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે જે યુનિવર્સિટીની સ્થાપના માત્ર ને માત્ર વડોદરા અને શહેર જિલ્લાના લોકો માટે જેની સ્થાપના કરી હતી, એવા લોકોએ બહાર ભણવા ના જવું પડે અને મોંઘીદાટ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ભણવા ના જવું પડે એ હેતુથી અમે આજે સરકારની અંદર રજૂઆત કરવા આવ્યા છે. કલેક્ટરશ્રીના માધ્યમથી વાઇસ ચાન્સેલર અને સરકારમાં રજૂઆત કરવા આવ્યા છે કે સ્થાનિક વિદ્યાર્થીઓને ન્યાય મળે અને સ્થાનિક વિદ્યાર્થીઓ એમએસમાં ભણી અને પોતાની કારકિર્દી ઉજ્જવળ બનાવે તે હેતુથી સમગ્ર વડોદરા શહેરના કેટલાક એવા વિદ્યાર્થીઓ જે એમએસ યુનિવર્સિટીની અંદર ભણ્યા છે, કેટલાક વાલીઓ પણ આવ્યા છે અને આજે તમે આવેદનપત્ર આપી અને રજૂઆત કરવાના છીએ. લાગે છે કે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂંધળું દેખાઈ રહ્યું છે આ નિર્ણયથી. આપ પણ જાણો છો મિત્રો કે યુનિવર્સિટીમાં કેટલાક વર્ષોથી તમે જોઈ રહ્યા છો કે યુનિવર્સિટીની અંદર દિન પ્રતિદિન સીટો ઘટાડવામાં આવી રહી છે. આ યુનિવર્સિટીએ 10,000થી વધારે લોકો એફવાય બીકોમની અંદર એડમિશનો આપ્યા છે, ખૂબ જ સારું પરિણામ મેળવ્યું છે અને એમને ખૂબ જ સરસ સારી એવી નોકરીઓ પણ મળી છે. આપણા નવા આવેલા વીસી આ વીસીના વાઇસ ચાન્સેલરશ્રીએ એવી જાહેરાત કરી કે માત્ર ને માત્ર 50% વિદ્યાર્થીઓને જ એડમિશન આપવું, એટલે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ સાથે બહુ મોટો અન્યાય થઈ રહ્યો છે. આજરોજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ધોરણ 12 કોમર્સ પાસ કરેલું હોય એમના વાલીશ્રીઓએ સર સયાજીરાવ ગાયકવાડ કે જેમનું સ્વપ્ન હતું કે વડોદરા નગરીનો વિદ્યાર્થી ક્યારે વડોદરાની બહાર ભણવા ન જાય, વડોદરામાં જ એને શ્રેષ્ઠ શિક્ષણ મળે, નજીવી કિંમતે મળે, એના માટે અમે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભેગા થઈને આજે કલેક્ટરશ્રીને એવું આવેદન પત્ર આપવાનું નક્કી કર્યું છે કે વડોદરાનો એક પણ વિદ્યાર્થી એમએસ યુનિવર્સિટી સિવાય કોઈ કોલેજમાં ભણે નહીં, બધા જ વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટી એડમિશન આપે. ભૂતકાળમાં ડિપ્લોમામાં એવું થયું છે કે બે પાડીમાં કોલેજ ચલાવી છે, બીકોમના કોર્સમાં થિયોરટિકલ સબ્જેક્ટ હોવાને કારણે બીકોમ પણ આ રીતના બે પાડીમાં ચલાવી શકાય, ઇવનિંગ બીકોમ ચલાવી શકાય, ડિસ્ટન્સ લર્નિંગના ઓપ્શન આપી શકાય અને બધા જ વિદ્યાર્થીઓને પોતાના જ ગામમાં નજીવી કિંમતે શિક્ષણ મળે એ પ્રકારનો જે છે એ પ્રયત્ન કરી શકાય એમ છે. એટલે આપની યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પોતાની ખાનગી યુનિવર્સિટી હોય એ રીતના મનસ્વીપણે વર્તન કરીને સીટો ઘટાડવી, કોટા ઘટાડો આ પ્રકારનું વર્તન કરી રહ્યા છે એમની સામે કડકમાં કડક પગલાં લઈ અને એમએસ યુનિવર્સિટી માત્ર વડોદરા નગરજનોની જ છે, નગરજનોને પ્રથમ પ્રાયોરિટી મળે અને બધાને એડમિશન મળે એવી અમારી આજે લાગણી છે.
ચોક્કસપણે અમે જે વાલીઓની આર્થિક સ્થિતિ નબળી છે એને MS યુનિવર્સિટી જે એક એવી યુનિવર્સિટી છે કે જે શ્રેષ્ઠ શિક્ષણ નજીવી કિંમતે આપે છે, આ મધ્યમ વર્ગના અને મધ્યમથી ઓછી આવક ધરાવતા વાલી માટે જે છે આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. જો આ એડમિશન નહીં મળે તો આ બાળકો ભણ્યા વગર રહેશે, કેમ કે આસપાસની ખાનગી યુનિવર્સિટીમાં સરેરાશ વાર્ષિક 1,00,000 રૂપિયા અને 4 વર્ષના ગ્રેજ્યુએશનમાં 4,00,000નું બર્ડન આવે. આજે કોઈપણ વાલીને 2 બાળકો માટે 8,00,000નો ખર્ચ કરવાનો હોય તો સામાન્ય પરિવાર માટે પોસાય એમ નથી. એટલે અમારી લાગણી છે કે MS યુનિવર્સિટીના સત્તાધીશો જાગે અને લોકલ વિદ્યાર્થી બધાને એડમિશન મળે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવે. દિલીપસિંહ ગોહિલ, પૂર્વ વિદ્યાર્થી નેતા.